એટલે એની અંદર શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ અને મહાત્મા મંદિર ખાતે પહેલાં શરૂઆત થશે, કારણ કે એ લોકોની ત્યાં તૈયારી શરૂ થઈ ચૂકી છે. એટલે જ્યાં સુધી આખું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં વિવિધ જે સેક્ટરો છે એમાંથી પસંદ કરેલા સેક્ટરમાં ચોક્કસ સ્થાન મળશે. નહીં, મને લાગે છે આજે જ જાહેર થયેલા આંકડા પ્રમાણે 7% ગ્રોથ સાથે આપણે જ્યારે આગળ વધવાના છે ત્યારે અત્યારે પણ આપણે જોઈશું કે બ્રિટનને પછાડીને આપણે 5મા નંબરની શ્રેષ્ઠ ઇકોનોમી બની ગયા છે. ત્યારે એક્સપોર્ટની અંદર પણ આપણે જે રીતે કોવિડના વેક્સિનેશન ના સાથે સાથે બેક ટુ નોર્મલ લાઈફ જ્યારે આખી દુનિયા એનો સામનો કરી રહી છે, તમે જોતા હશો કે ચાઇના હોય કે બીજા નાના બીજા કન્ટ્રી હોય એની કમ્પેરિઝનમાં ભારત દેશ ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે, પ્રોગ્રેસ કરી રહ્યું છે, આત્મનિર્ભર બની રહ્યું છે અને એક્સપોર્ટ કરી રહ્યું છે. જબરજસ્ત મોટો ફાયદો થવાનો છે. 21મી સદી છે, વેલ્યુ એડિશનનો જમાનો છે. એ મુજબ સાઉથ ગુજરાત એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી જે ચેમ્બર્સ ઓફ કોમર્સે જે ખરેખર આજનું આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું. તેમની સાથે સાથે એમને ટેકનોલોજી કેવી રીતે બદલાય છે અને ટેકનોલોજીમાં નવું નવું શું આવે છે એ પણ આજે પ્રત્યક્ષ રીતે અમે બધાએ જોયું છે. ખરેખર અદ્ભુત છે. અને ટેકનોલોજી અહીં બને એના માટે પણ કંઈક ને કંઈક કેવી સુવિધા પ્રકારની આપી શકાય એ ચેમ્બર સાથે વાત થઈ છે, ચોક્કસપણે થશે. આજે નાના નાના ઉદ્યોગો છે એના માટે પણ ગુજરાત સરકારની અનેક પ્રકારની યોજનાઓ છે. આખા ભારતના અંદર કદાચ પહેલું એવું રાજ્ય છે જેને એમ કીધું હશે કે 3 વર્ષ સુધી તમારે કશું જ લીધા વગર તમામ તમે ઉદ્યોગ મૂકી શકો છો. 5 કરોડ રૂપિયાની લોન તમને 29% મળી જાય, લાયસન્સમાં કોઈપણ પ્રકારનું એનેથી માંડીને કશું જ નહીં કરવાનું અને ચાલુ થાય એ યોજના પણ ગુજરાતમાં આજે છે. આજે ટેક્સ રાઇટ માટેની પણ કેન્દ્ર સરકારની જે યોજના છે એ યોજનાની અંદર ગુજરાત સરકાર મોખરે રહે એ બાબતના પણ તમામ પ્રકારના પ્રયત્નો ચાલુ છે. કદાચ ગુજરાતમાં પહેલો આપણો અહીંયા 7 જે મળવાના છે એમાં ગુજરાતને ચોક્કસપણે મળશે એવી મને ચોક્કસ આશા છે. અમે પણ અમારા ઉદ્યોગ ડિપાર્ટમેન્ટની અંદર સુરત એક હબ છે એની સાથે સાથે સુરેન્દ્રનગર પણ છે, તો આ બંને ઠેકાણે ટેક્સટાઇલ માટે પણ શું કરી શકાય, શું પાર્ક કરી શકાય એના માટેની ચિંતા કરીને આગળ વધી રહ્યા છે.